हेलो स्टूडेंट, गुड मॉर्निंग। गुजराती टेक्स्ट बुक में आपणे अयनी मात्रानी एक्सरसाइज कंटीन्यू छे। आगला पीरियड में टीचरे तमने एक्सरसाइज ना टू पेजिस लखीने मोकल्या था टेक्स्ट बुक में। आजे एमां पण आपणे कंटीन्यू करवानुं छे। पेज नंबर 5151 ऊपर अहींनी માત્રાની એક્સરસાઇઝ એક બાકી છે, એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ। આગળની આપણે એક્સરસાઇઝ આગલા પીરિયડમાં કરી દીધી છે, તો આજે આપણે આ એક્સરસાઇઝ એક બાકી છે એ કન્ટિન્યુ કરીએ છીએ। અહીંયા આપણે ડેટ લખીશું, આજની ડેટ કઈ છે, 3/30/1-12/2020। ટેક્સ્ટ બુકમાં તમારું ક્લાસ વર્ક છે આ તમારે, એટલે CW ક્લાસ વર્ક લખીશું। ઓકે, એક્સરસાઇઝ શું છે, ચિત્ર ઓળખો અને ખૂટતો અક્ષર લખો। બધા પિક્ચર્સ જોવાના છે, બધા ચિત્ર જોવાના છે, અને એમાં જે વચ્ચે પહેલો છેલ્લો જે લેટરમાં ખાલી જગ્યા હોય, ખૂટતો અક્ષર હોય, એ આપણે એમાં લખવાનું છે। એ અહીંની માત્રા આવશે, જે જે માત્રા થાય છે એની એક્સરસાઇઝ આપણે કરીએ છીએ, પછી એના શબ્દો પણ લખવાના છે। એટલે તમારે આ ટેક્સ્ટ બુકમાં આજે કમ્પ્લીટ કરવાનું છે ક્લાસ વર્ક। ઓકે, પહેલું પિક્ચર શું છે, નૈયા। તો આમાં ખાલી જગ્યા છે, અરે સોરી, ખાલી જગ્યા અહીં છે, પહેલી ખાલી જગ્યા છે અને બીજું યા લખેલું છે, તો શબ્દ કયો આવશે, નૈયા। ચિત્ર કયું છે, નૈયા। પહેલાં બધા આપણે શબ્દો બોલી લઈએ, પછી આપણે ખાલી જગ્યામાં એની માત્રા સાથે લેટર લખીશું। નૈયા, ભૈયા, પૈસા, વૈદ, કનૈયા, પપૈયું, ગવૈયા, રૈયત, આ રીતે આપણે બધાએ માત્રા લગાડીને લેટર લખવાની છે। તો પહેલો લેટર શું આવશે ચિત્ર જોઈને, નૈયા। તો નની ઉપર બે માત્રા કરો, નૈયા, શબ્દ શું બની ગયો, નૈયા। પછી આવશે ભૈયા, ભની ઉપર બે માત્રા કરવાના। પછી આવશે પૈસા, પછી આવશે વૈદ, જે લેટર લખેલો હોય એની આગળ બ્લેન્ક છે અને એમાં આપણે અહીંની માત્રા લગાડવાની છે। આ ત્રણ શબ્દવાળા, ત્રણ લેટરવાળા શબ્દ આવ્યા, એમાં ક છે, પછી બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, અને યા, કનૈયા, પ બ્લેન્ક યુ, પપૈયું, પ અને ય બરાબર બધાએ કરવાના છે। જો ટેક્સ્ટ બુકમાં પણ પ અને ય અલગ દેખાય છે, ટીચરે અલગ લખે છે, તમારે પણ પ્રોપરલી કરવાનું છે, લખવાનું છે। ગવૈયા, વની ઉપર બે માત્રા, ગવૈયા, અને છેલ્લે શું છે, રૈયત, રની ઉપર બે માત્રા। આ રીતે 5151 પેજ આપણે એક્સરસાઇઝનું કમ્પ્લીટ કર્યું ટેક્સ્ટ બુકમાં। તમારે પણ આ રીતે ક્લાસ વર્ક કમ્પ્લીટ કરવાનું છે। આ વર્ક થઈ જાય એટલે આપણે નોટબુકમાં, 5 નંબરની નોટબુકમાં હોમવર્ક કરવાનું છે। એના શબ્દો છે એની માત્રા અને અહીંની માત્રા, એના શબ્દો આપણે નોટબુકમાં હોમવર્કમાં કરવાના છે। ટીચરે બોલપેનથી લખેલું છે, તમારે પેન્સિલનું જ યુઝ કરવાનું છે। ડેટ લખવાની છે આજની, 3/30/1-12/2020। નોટબુકમાં તમારું હોમવર્ક છે એટલે HW, એ અને અહીંની માત્રાના શબ્દો ટીચર બોલે છે, તમારે ટેક્સ્ટ બુકમાં જોઈ જોઈને અને નોટબુકમાં જોઈ જોઈને લખવાના છે। દરેક લેટર ઉપર એક માત્રા આવે એટલે એ કહેવાય, અને દરેક લેટર ઉપર બે માત્રા આવે એટલે અઈ કહેવાય, એ આપણે ટેક્સ્ટ બુકમાં આપણે શીખી ગયા છીએ। એટલે અત્યારે ટીચરે જે લેટર ઉપર માત્રા કરી છે એ ને અઈની, એ તમારે પ્રોપરલી જોઈ જોઈને તમારે પણ વ્યવસ્થિત શબ્દો લખવાના છે, અને નીટ એન્ડ ક્લીન લેટર ઉપર જ માત્રા બરાબર થવી જોઈએ। આ બે લેટરની વચ્ચે કે પછીના લેટર ઉપર કે એવી રીતે અલગ અલગ
કે ખોટી માત્રા લખશો નહીં, પ્રેક્ટિસ બરાબર ટેક્સ્ટ બુક ને નોટબુકમાં જોઈને બરાબર કરજો, અને જે લેટર ઉપર જે માત્રા હોય એ જોઈને પ્રોપરલી કરવાની છે. ઓકે, ચાલો. ટીચર બોલે છે શબ્દો અને તમારે પણ નોટબુકમાં એ બોલી બોલીને લખવાના છે. ખેલ, જો પહેલા લેટર ઉપર એક માત્રા છે એટલે ખેલ. પછી આવશે સેવા, ચેતક, દેવાલય, ફેણ, પેન, રેલગાડી, કેરી, જલેબી, ઢેલ, કેળા, વળની ઉપર મીંડું આવશે, તેજ, શેરડી, શહેર, દેવ, ખેતર, ટેકરી, તાજેતર, ચેન, પેટ. બધામાં ટીચરે એક જ માત્રા કરેલી છે, એ અહીંની એની માત્રા આવશે. તમારે પણ પ્રોપરલી જોઈને શાંતિથી નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગ અને માત્રા પ્રોપર લેટર ઉપર કરવાની છે. બે લેટરની વચ્ચે માત્રા કરશો નહીં. આ લખાઈ જાય એટલે નીચે ટીચરે અહીંની માત્રાના શબ્દો લખેલા છે. અહીં એટલે કોઈ પણ લેટર હોય ઉપર બે માત્રા આવે એટલે અહીં આવે. એક લેટર એટલે એ અને બે લેટર એટલે બે માત્રા એટલે અહીં, એ અને અહીં. આમાં શબ્દ કયા કયા છે? તૈયાર, પૈસા, વૈશાખ, ઐરાવત. શૈલી, કૈલાશ, કનૈયા, તરવૈયા. વૈભવ, જાનૈયા, નૈયા, ઘડવૈયા. પૈડું, ચૈત્ર, ભૈયા, પૈસાદાર. આ રીતે તમે જોઈ શકો છો કે બધા લેટર ઉપર બે માત્રા છે. જે જે લેટર ઉપર બે માત્રા છે એ અહીંની માત્રા છે. ઓકે, આ તમારું હોમવર્ક છે. ટુ ટાઈમ્સ કરવાના છે બધા શબ્દ, એના માત્રાના બે વાર, અહીંની માત્રાના બે વાર. ટુ ટાઈમ્સ 5 નંબરની નોટબુકમાં કરવાનું છે. ટીચરે 5 નંબરની નોટબુકમાં લખીને બતાવ્યું છે. તમારી ગુજરાતીની ડબલ લાઇનની બુક છે, એ 5 નંબર છે. એમાં તમારે હોમવર્ક 2 ટાઈમ્સ કરવાનું છે. ઓકે, ગુડ બાય.